पाटण जिल्लामां खानगी शाळाઓ દ્વારા ધોરણ 1 થી 12 સુધીના ફી નિયમન નિયમ મુજબ 10% ઉપરાંત વધુ વધારા માટે એફિડેવિટ તેમજ દરખાસ્ત કરવામાં આવતા એફઆરસી નિયમન કમિટી દ્વારા 62 શાળાઓને 10% વધારો કરવા મંજૂરી આપી છે, જે આ વર્ષથી જ લાગુ પડતા વાલીઓને હવે બાળકોને ભણાવવા માટે રૂપિયા 500 થી લઈ 1000 રૂપિયા સુધી વધુ ફી શાળાઓમાં ભરવી પડતા ખર્ચમાં વધારો થશે। પાટણ જિલ્લામાં ખાનગી કુલ 62 શાળાઓ કાર્યરત છે, જેમાં ગત વર્ષે 6 ખાનગી શાળાઓમાં ફીનો વધારો કર્યો હતો, જેથી શાળાઓ દ્વારા નવીન શૈક્ષણિક વર્ષ 2023-24થી ખાનગી શાળાઓ બાળકોની લેવામાં આવતી ધોરણ 1 થી 12 સુધીની ફીમાં નિયમ મુજબ 10% વધારા માટે જિલ્લાની 50 શાળાઓએ એફઆરસી કમિટીમાં ફીના વધારા માટે એફિડેવિટ તેમજ 10%થી વધુ વધારા માટે 2 શાળાઓએ દરખાસ્ત કરી હતી, તો 6 શાળામાં ગયા વર્ષે વધારો કરવા મંજૂરી આપી હતી। 4 શાળાઓ બંધ થઈ છે, જેમાં ફી નિયમન કમિટી દ્વારા મંગવારીમાં 62 શાળાઓને 10% ફી વધારો મંજૂર કર્યો છે। 2 શાળાઓએ દરખાસ્ત કરી હતી, પરંતુ ગત વર્ષે વધારો આપ્યો હોવાના કારણે રદ કરી હતી, તેમ પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું। નવીન શૈક્ષણિક વર્ષમાં ફી વધારવા માટે અગાઉના વર્ષથી દરખાસ્ત કરવી પડતી હોય છે, ત્યારે આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ પાસે એફિડેવિટ અને દરખાસ્ત કરવા માટે 20 મે સુધીની મુદત આપવામાં આવી હતી, જેમાં 62 શાળાઓએ નિયમ મુજબ 10%ના વધારા માટે એફિડેવિટ તેમજ 10%થી વધુ ફી વધારા માટે 2 શાળાઓ દરખાસ્ત કરી છે। નિયમ મુજબ ખાનગી શાળાઓમાં 1 થી 8 પ્રાથમિક શાળાઓમાં 15,000 રૂપિયા, 9 થી 10 માધ્યમિક શાળામાં 25,000 રૂપિયા અને 11 અને 12 ઉચ્ચતર માધ્યમિકમાં 30,000 ફી હોય છે, જેમાં નિયમ મુજબ વધારવા માટે એફિડેવિટ કમિટીમાં રજૂ કરવાનું હોય છે, જ્યારે 10%થી વધુ ફી વધારવા માટે દરખાસ્ત કરવાની હોય છે। શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે ફીને લગતી કોઈ સમસ્યા હોય તો શિક્ષણ અધિકારી કચેરીમાં અરજી કરવી, અમે તપાસ કરી, જો નિયમ કરતાં વધુ હશે તો આર્થિક દંડ કરવામાં આવશે। પાટણ જિલ્લાની અંદર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ 62 જેટલી છે, જેમાં 50 શાળાઓએ એફિડેવિટ આપેલું છે કે જે 10% ફી વધારવા માગે છે। 2 શાળાઓએ દરખાસ્ત કરેલી, પણ એમની ગત વર્ષે જે ફી વધી હતી એ ફી યથાવત રાખવા માટે કરેલી છે અને એ દરખાસ્ત પરત કરેલ છે, અને 10 શાળાઓ એવી છે કે જે કોઈ ફી વધારો કરવા ઈચ્છતી નથી, એમ 62 શાળાઓએ આ રીતે ફીનું માળખું નક્કી થયેલ છે।